नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में ने? आज आपने धोरण छ नी अंदर विषय गणित प्रकरण नंबर 4 भूमितिना पायाना ख्यालो। गया लेक्चर नी अंदर आपणे चतुष्कोण नी संपूर्ण जे माहिती छे एना विषे आपणे अभ्यास करी गया कि चतुष्कोण केवी रीते रची शकाय, बराबर, एना विकर्ण कया थाय, एनी पासपासेनी बाजू कई छे, पासपासेना खूणा कया छे, एने कई रीते दर्शावी शकाय, बराबर, एनी आपणे चर्चा करी हती। आजे आपणे विद्यार्थी मित्रों वर्तुळ विषे अभ्यास करवानो छे, कारण के आ प्रकरणमां पायानी जे बाबतो छे भूमिति माटे ए पायानी बाबतोनो आपणे अभ्यास करवानो छे। तो एमां आपणे जोईए तो शरूआतथी लईए तो आपणे बिंदुथी शरूआत करेली, बिंदु, रेखा, रेखाखंड, किरण, वक्र, बराबर ने, बहुकोण, त्रिकोण, खूणो, चतुष्कोण अने छेल्ले छे वर्तुळ विषे आपणे अभ्यास करवानो छे। तो वर्तुळ कोने कहेवाय? तो विद्यार्थी मित्रों वर्तुळ अने गोळ आकार बन्नेमां डिफरंट छे। बंगड़ी जे छे ने ई बंगड़ीनो आकार जे छे ई वर्तुळ आकार कहेवाय, ई वर्तुळ छे। જ્યારે આપણે જે દડો રમીએ છીએ એ દડાનો આકાર ગોળ છે। તો પહેલાં તો આપણને વર્તુળ આકાર અને ગોળાકાર બંનેમાં શું ડિફરન્ટ છે એ ખ્યાલ હોવો જોઈએ, બરાબર ને। ફરીથી કે વર્તુળ આકાર જે છે, બરાબર ને, તો એની અંદર બંગડી જે આકાર આવે છે, બંગડી જેવો આકાર જે હોય એ વર્તુળ આકાર કહેવાય। જ્યારે ગોળાકાર કોને કહેવાય? તો જે દડો, ફૂટબોલનો દડો કે પછી રમવાનો જે દડો ક્રિકેટ મેચનો, એ જે આવે છે એ ગોળાકાર કહેવાય। વર્તુળ કોને કહેવાય? તો આપણને ખબર છે કે આ એક સમતલ છે, સમતલની અંદર ઘણા બધા બિંદુઓ આવેલા છે। આપણે અભ્યાસ કરી ગયા કે આ સમતલ છે, તો અહીંયા તમે જોશો તો ઘણા બધા અસંખ્ય બિંદુઓ છે। તો એમાંથી આપણે જે સમતલ આપ્યું છે એ, એટલે કે આપેલા સમતલમાં કોઈ એક બિંદુથી શરૂ કરીને નિશ્ચિત અંતરે, એટલે કે કોઈ એકમ અંતરે આવેલા જે બિંદુઓનો જે સમૂહ બને છે એ સમૂહને વર્તુળ કહેવામાં આવે છે। અહીંયા સમજીએ વિદ્યાર્થી મિત્રો કે આ જે આખું સમતલ છે, બરાબર ને, એ સમતલમાંથી હું કોઈ એક બિંદુ પસંદ કર્યું, આ એક બિંદુને પસંદ કર્યું છે મેં। હવે આ બિંદુથી એકમ અંતરે આવેલા, તો આ બિંદુથી અમુક અંતરે બિંદુઓ આવેલા હશે, તો આપણે જોઈએ તો આ એકમ અંતરે આવેલા બિંદુઓનો આખો જે સમૂહ બને આ રીતે બધા શું થશે? જો આવા અસંખ્ય બિંદુઓ આવેલા હોય છે અને આ બિંદુઓ એકબીજાની એટલા બધા નજીક હોય છે કે જેથી આપણને કેવા દેખાય છે? વર્તુળ આકાર દેખાય છે। તો આ જે આખો જે આકાર બને છે એ આકારને આપણે વર્તુળ આકાર કહીશું। એટલે કે કોઈ એક બિંદુથી એકમ અંતરે આવેલા આ જે બધા બિંદુઓ છે બિંદુઓના સમૂહને વર્તુળ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને। તો આ વર્તુળની વ્યાખ્યા થઈ। ત્યાર પછી જે આપેલું બિંદુ છે એને શું કહીશું? આપેલું બિંદુ છે ક્યાં છે? તો વર્તુળના કેન્દ્રમાં છે, મધ્યમાં, બરાબર ને। તો વર્તુળના મધ્યમાં આવેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે। તો આ પણ આપણે ખ્યાલ આવવો જોઈએ। તો આપણે વર્તુળની વ્યાખ્યા લખવી હોય તો સમતલમાં આવેલા કોઈ એક બિંદુથી શરૂ કરી એકમ અંતરે આવેલા બિંદુઓના સમૂહને વર્તુળ કહે છે। તો આ વાત થઈ વર્તુળની। બિંદુ કોને કહેવાય? તો બિંદુની આપણે વાત કરીએ તો જે આપણને વર્તુળ આપેલું છે એના મધ્યમાં જે બિંદુ આવેલું હોય, એટલે કે વર્તુળના મધ્યમાં આવેલા બિંદુને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે, અને એ બિંદુને આપણે ઓ તરીકે
કે પી તરીકે કે જે નામ આપણે આપવું હોય આપી શકીએ છીએ. બરાબર. તો અહીંયા વાત કરીએ આપણે, કેન્દ્રની વાત થઈ ગઈ, એને બિંદુની વાત થઈ ગઈ. તમે જોઈ શકો છો કે અહીંયા જુદા જુદા બિંદુઓ આવેલા હોય, આપણે નામ આપી દઈએ, આ એ, આ બી આપી દઈએ, આ સી આપી દઈએ, આ ડી આપી દઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વર્તુળ ઉપર અસંખ્ય બિંદુઓ છે, એમાંથી મેં ચાર બિંદુ પસંદ કર્યા, એનું નામકરણ કર્યું કે એ, બી, સી અને ડી. બરાબર ને? તો આ જે એ, બી, સીની જે બિંદુઓ છે એ વર્તુળ પરના બિંદુ કહેવાય. કયા બિંદુ કહેવાય? વર્તુળ પરના બિંદુઓ કહેવામાં આવે છે. તો આ પણ આપણે જોઈએ કે વર્તુળની અંદર પણ જેમ ચતુષ્કોણની અને ખૂણો કે પછી ત્રિકોણ છે એના ત્રણ ભાગ પડે, અંદરનો ભાગ, બહારનો ભાગ અને વર્તુળ પોતે, એ રીતે પણ આ વર્તુળના પણ એ રીતે ભાગ પડે. આ જે ભાગ છે વર્તુળનો બહારનો ભાગ કહેવાય, આ જે છે વર્તુળના અંદરનો ભાગ કહેવાય. બરાબર. અને આ જે ભાગ છે વર્તુળની બોર્ડર છે, હદ છે, એ વર્તુળ પરનો ભાગ કહેવાય. તો આ જે બધા બિંદુઓ છે એ વર્તુળ પરના બિંદુઓ છે. આ ઓ બિંદુ છે એ વર્તુળની અંદરની બાજુ આવેલું બિંદુ છે, એટલે કેન્દ્ર એ હંમેશા વર્તુળની અંદરની બાજુ આવેલું હોય અને એ મધ્યમાં આવેલું હોય છે. તો આટલો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે જોઈએ કે ત્રિજ્યા કોને કહેવાય. હવે ત્રિજ્યા કોને કહીશું, તો એની પણ એક વ્યાખ્યા છે. તો કેન્દ્ર, આપણે જે કેન્દ્ર ઓ આપેલું છે અને વર્તુળ પરનું બિંદુ એ આપેલું છે, અને એ બંનેને જોડતા જે રેખાખંડ બને એને ત્રિજ્યા કહેવામાં આવે છે. બરાબર ને? એટલે કે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહેવામાં આવે છે. તો અહીં આપણે જોઈએ તો આ વર્તુળનું કેન્દ્ર ઓ થી શરૂ કરી અને એ સુધી આ જોડી દીધો, તો આને શું કહીશું આપણે? ત્રિજ્યા કહેવામાં આવે છે. તો ત્રિજ્યા ક્યાંથી આવે? ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? કેન્દ્રથી શરૂ કરી અને વર્તુળ પર આવેલા કોઈ પણ બિંદુ હોય, આપણે એ લીધું છે, તો વર્તુળ પર આવેલા બિંદુને જે જોડતો રેખાખંડ બનાવીએ એ રેખાખંડને વર્તુળનું કેન્દ્ર કહેવામાં આવે છે. એટલે કે વ્યાખ્યા આપણે લખવી હોય તો કેવી રીતે લખી શકાય? બરાબર ને? તો વર્તુળનું કેન્દ્ર અને વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને ત્રિજ્યા કહે છે. બરાબર ને? આ ત્રિજ્યાની વાત થઈ કે ભાઈ વર્તુળનું કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને આપણે કેન્દ્ર કહેવામાં આવે છે. પછી પ્રશ્ન થાય કે ત્રિજ્યા કહેવામાં આવે છે. ત્રિજ્યા એક જ હોય? વર્તુળની અંદર કેટલી ત્રિજ્યાઓ મળે? તો વર્તુળની અંદર અસંખ્ય ત્રિજ્યાઓ મળે વિદ્યાર્થી મિત્રો. જેટલા બિંદુઓ છે બધા બિંદુઓની ત્રિજ્યા થાય, તો બીજી ત્રિજ્યા કઈ થશે? તો આપણે એ પણ જોઈ લઈએ કે બીજી ત્રિજ્યા આપણને કઈ જોવા મળે છે. તો ચલો અહીંયા હવે ક્યાંથી શરૂ કરવાનું બોલો? તો ઓથી શરૂ કરી અને વર્તુળ પરના બિંદુને જોડતો રેખાખંડ દોર દેવાનો. તો આ ઓથી શરૂ કરી બી કરીએ તો પણ એ શું થશે? એની ત્રિજ્યા થશે. બરાબર. ત્યાર પછી ઓ અને સી જોડી દો તો એ પણ ત્રિજ્યા થશે. બરાબર. અને ત્યાર પછી આપણે ઓ અને ડી જોડી દઈએ તો એ પણ ત્રિજ્યા થશે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ત્રિજ્યાઓ કઈ કઈ મળી આપણને? તો રેખાખંડ ઓ એ પણ ત્રિજ્યા થશે, રેખાખંડ ઓ બી, રેખાખંડ ઓ સી અને રેખાખંડ ઓ ડી, આપણને ચાર ત્રિજ્યાઓ મેં દર્શાવી છે. આવી તો ઘણી બધી અસંખ્ય ત્રિજ્યાઓ દોરી શકાય. બરાબર ને? તો આ ત્રિજ્યાની સમજણ તમને પડી ગઈ હશે. હવે વર્તુળના કેન્દ્ર અને વર્તુળ પરના બિંદુને જોડતા રેખાખંડને વર્તુળની ત્રિજ્યા કહે છે. ત્રિજ્યાઓ છે એ અસંખ્ય મળે છે આપણને, એક કરતાં વધારે ત્રિજ્યાઓ મળે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો બીજો આવે છે કે વ્યાસ કોને કહેવાય, એટલે કે જીવા કોને કહેવાય, જોઈ લઈએ પહેલાં. બરાબર ને? કે જીવા કોને કહીશું? તો વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને જીવા કહેવામાં આવે છે. કયા બિંદુઓ વિદ્યાર્થી મિત્રો? વર્તુળ પરના બે બિંદુઓને જોડતા રેખાખંડને
जीवा कहे छे। आ विद्यार्थी मित्रों जे व्याख्याओ छे एटला माटे लखाऊ छुं के तमे पाकी बुक में लखी देजो अने पाकी करजो। आ वर्तुळ विषेनी प्राथमिक माहिती छे जे अगाउना धोरणनी अंदर तमे ज्यारे आगळ आवशो धोरणमां त्यारे ए बहु उपयोगी थशे। तो अहींया आपणे जोईए के भाई जीवा कई थशे, तो आपणे वर्तुळ परना बिंदु लेवाना छे विद्यार्थी मित्रों। तो वर्तुळ परना बिंदु क्या है? सी अने डी छे, तो तमे सी अने डी जोड़ी दो। तो रेखाखंड सी डी शू मळ्यो मने? तो आ रेखाखंड सी डी छे ए जीवा कहेवाय। शू कहीशुं आपणे एने? जीवा। तो रेखाखंड सी डी, आ रेखाखंड सी डी ए जीवा छे, बराबर ने? चलो बीजी कई जीवा बनशे विचारीने मने कहो। तो आपणे सी अने डी ए क्या बिंदु छे? वर्तुळ परना बिंदु छे बंने। तो वर्तुळ परना बिंदु गमे ते जोड़ी दो बे, ए जीवा ज बनशे। तो आनी अंदर तमे जुओ कि ए अने बी, आ जो ए अने बी आनु जोड़ दीधो, तो ए अने बी जोड़ दीधो, तो ए रेखाखंड मळ्यो मने, तो ए पण जीवा थशे। तो रेखाखंड ए बी पण जीवा थाय, ए ज रीते रेखाखंड बी सी पण जीवा थशे, रेखाखंड ए डी पण जीवा थशे। थाय ने जीवा? तो जीवा ए वर्तुळ पर आवेला बे बिंदुओने जोड़तो रेखाखंड छे, जेने आपणे जीवा तरीके ओळखीए छीए। ख्याल आवी गयो? त्यार पछी विद्यार्थी मित्रों आवे छे व्यास कोने कहेवाय। तो व्यास ए जीवा ज छे, पण एना माटे खास शब्दनो प्रयोजन थयेलू छे कि भाई जे जीवा वर्तुळना केन्द्रमांथी पसार थाय। जीवा पण क्यांथी पसार थवी जोईए? वर्तुळना केन्द्रमांथी पसार थवी जोईए। ख्याल आवे छे ने कि वर्तुळનું કેન્દ્રમાં તમે જો આ જે જીવા છે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે નથી થતી, તો આને વ્યાસ કહેવાય? ના કહેવાય। આ પણ તમે જુઓ તો આ પણ જીવા છે પણ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, વર્તુળનું કેન્દ્ર અહીંયા છે, તો આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે નથી થતી, તો એ જે જીવા છે એને વ્યાસ કહેવાય નહીં। તો કોને કહેવાય? તો આપણે દોરીએ અહીંયા, બરાબર ને? હું અહીંયા એક નવી રેખાખંડ દોરું છું જે જો પી ક્યુ। ચલો આ જે પી ક્યુ દોર્યો એ તમે જોઈ શકો છો કે વર્તુળ પરના બે બિંદુ છે એટલે જીવા તો કહેવાય જ, પણ એ જે જીવા શેમાંથી પસાર થાય છે? વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે, માટે એને વ્યાસ કહેવામાં આવે છે। એટલે કે જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તે રેખાખંડને વ્યાસ કહે છે। અહીંયા તમે જીવાની જગ્યાએ રેખાખંડ શબ્દ પણ વાપરી શકો, જે રેખાખંડ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય। આ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થયો પણ કેવો હોવો જોઈએ? સીધો, બરાબર ને? એટલા માટે મેં શું કીધું? જીવા કીધું કે જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય ત્યારે એને વ્યાસ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર ને? તો વિદ્યાર્થી મિત્રો આની ખાસ બીજું જુઓ કે આ જે વ્યાસ છે એનું માપ કેવું છે? તો તમે જુઓ આ ઓપી, આ ઓપી શું થવાનું? ત્રિજ્યા થવાની એક ત્રિજ્યા, અને આ ઓક્યુ પણ શું થવાની? ત્રિજ્યા થવાની। તો વ્યાસ એ ત્રિજ્યા કરતાં કેવો છે? બમણો છે, બરાબર ને? તો એ પણ આપણે યાદ હોવું જોઈએ કે વ્યાસ એ ત્રિજ્યા કરતા બમણો છે, બરાબર ને? ત્રિજ્યા કરતા કેવો છે? બમણો। એટલે કે પી ક્યુ, વ્યાસ પી ક્યુ બરાબર શું થશે? ઓ પી વત્તા ઓ ક્યુ। હવે ઓપી અને ઓ ક્યુ બંને માપ સરખા છે, ઓપી શું છે? ત્રિજ્યા, ઓક્યુ પણ ત્રિજ્યા। ત્રિજ્યાઓ વર્તુળની અંદર જેટલી પણ ત્રિજ્યાઓ આવી હોય બધી ત્રિજ્યાઓ એક સરખા માપની જોવા મળે, તો બંને સરખા માપની છે, એટલે આપણે ટુ ઓપી પી ક્યુ, પી ક્યુ શું છે? વ્યાસ, વ્યાસ બરાબર બે ગુણ્યા ત્રિજ્યા થાય। તો આ પણ આપણે યાદ રાખવાનું છે કે વ્યાસ એ ત્રિજ્યા કરતાં બમણો થાય। પ્રશ્ન એમ પૂછાય કે ભાઈ ત્રિજ્યા એ વ્યાસ કરતાં કેવી થાય? તો ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધા માપની થાય, બરાબર ને? વ્યાસ
બરાબર ને, ત્રિજ્યા એ વ્યાસ કરતાં અડધા માપની, વ્યાસ છે એનો અડધો કરો એટલે આપણને ત્રિજ્યા મળે, અને ત્રિજ્યાના બમણા કરો એટલે આપણને વ્યાસ મળે. તો આ સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે. તો આ વાત થઈ આપણે વ્યાસ કોને કહેવાય. ફરીથી, જે જીવા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય તેને વ્યાસ કહેવામાં આવે છે. અને વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. આ પણ પ્રશ્ન પૂછાય છે વિદ્યાર્થી મિત્રો ખરા ખોટામાં, કે ભાઈ વ્યાસ એ વર્તુળની સૌથી મોટામાં મોટી જીવા છે. તો હા, આ વ્યાસ છે ને એ વર્તુળની મોટામાં મોટી જીવા કહેવાય, બરાબર. અને આવી તો અસંખ્ય આપણે વ્યાસ મેળવી શકીએ, ઘણા બધા વ્યાસ આપણને મળે છે એક વર્તુળની અંદર. તો આ પણ પ્રશ્ન પૂછાય કે ભાઈ વર્તુળની અંદર કેટલા વ્યાસ મળે, તો અસંખ્ય વ્યાસ મળે, ત્રિજ્યાઓ પણ અસંખ્ય મળે, બરાબર. એ જ રીતે જીવાઓ પણ ઘણી બધી મળે આપણને. તો આ આપણે ખ્યાલ આવી ગયો, બરાબર ને. હવે આપણે વાત કરીએ ચાપ કોને કહેવાય. તો ચાપ આપણે જ્યારે કોની મદદથી દોરી શકાય, પરિકરની મદદથી. તો પરિકરની મદદથી આપણે જો પીને કેન્દ્ર ગણી અને ત્રિજ્યા જેટલું માપ લઈ, અને જો આપણે અહીંયા ઘાટી હું રેખા કરું છું, જો ક્યાંથી લઉં છું બિંદુ, એથી શરૂ કરીને બી સુધી મેં લીધું. ક્યાં સુધી લીધું? એથી બી, એ ભાગને હું ઘાટો કરી દઉં એટલે તમને ખ્યાલ આવે. તો આ જે મેં રચ્યું એ શું થયો? ચાપ કહેવાય એને. શું કહીશું આપણે? ચાપ. તો ચાપ એટલે એ પણ શું છે? વર્તુળના, વર્તુળ પરના બિંદુ છે, પણ એ દોરવામાં આવે છે, બરાબર ને. એટલે પી અને ક્યુ બિંદુ વડે આપણે વર્તુળની ચાપ છે એ મેળવી શકાય છે. તો અહીંયા એ અને બી બિંદુ વડે આપણે શું કરી શકીએ છીએ? વર્તુળની ચાપ મેળવી શકાય છે. એને સંકેતમાં કેવી રીતે લખાય? તો મેં પી એ બી ચાપ એ ક્યુ ચાપ રચ્યો છે. તો ઉપર આપણે આ રીતે ચાપની રચના કરવી પડે, આ સંકેતમાં દર્શાવી શકાય. તો ચાપને આ ચાપ એ ક્યુ એને બોલી શકીએ આપણે. શું બોલી શકાય? ચાપ એ ક્યુ. તો આ ચાપ વિશે પણ આપણને ખબર પડી ગઈ, બરાબર. તો આ બાબતો છે આપણે જોઈ. પછી ત્રિજ્યાઓ છે બધી સરખા માપની હોય, એ પણ તમને કહી દો. આ બધી ત્રિજ્યાઓ છે એ કેવા માપની હોય? સરખા માપની. એટલે કે ઓ એ બરાબર ઓ બી બરાબર ઓ સી બરાબર ઓ ડી, બધી ત્રિજ્યાઓ એક સરખા માપની હોય. એક વર્તુળની અંદર જેટલી પણ ત્રિજ્યાઓ આપેલી હોય એ બધી જ ત્રિજ્યાઓ એક સરખા માપની જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે આપણે વર્તુળની વ્યાખ્યા, ત્રિજ્યા કોને કહેવાય, કેન્દ્ર કોને કહેવાય, જીવા, વ્યાસ અને ચાપ. હવે આપણે વૃતાંશ અને વૃત્તખંડ કોને કહેવાય એની આપણે વાત કરી લઈએ, કે ભાઈ વૃતાંશ કોને કહીશું અને વૃત્તખંડ કોને કહેવાય. તો આજે વર્તુળ દોર્યું છે, બરાબર. આપણે ફરીથી એક વર્તુળ દોરીએ અને વૃતાંશ અને વૃત્તખંડ વિશેની માહિતી મેળવીએ, બરાબર ને. પરિકરની મદદથી આપણે આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે વર્તુળ છે એ રચી શકાય છે, બરાબર ને. તો આ જે છે એ કેન્દ્ર છે, બરાબર ને. આ છે એ કેન્દ્ર કહેવાય. તો અહીંયા આપણે ચાપ જે દોર્યું છે મેં આ, બરાબર ને, તો એને આપણે ત્રિજ્યા જોડી દઈએ, બરાબર. અને આ જે ભાગ આપણને મળે છે બરાબર ને, આ જે ભાગ જે રચાય છે એને આપણે વૃતાંશ કહેવામાં આવે છે. તો આ જે ભાગ છે એને આપણે શું કહીશું? વૃતાંશ. એટલે કે ત્રિજ્યા સહિતની આપણે જે જોવા મળે છે એને વૃતાંશ કહેવામાં આવે છે,
ત્યાર પછી આપણે વૃત્તખંડની વાત કરીએ કે વૃત્તખંડ કોને કહેવાય. આ તો વૃત્તાંશ આપણે ખબર હોય કે ત્રિજ્યા જે છે એ ત્રિજ્યા અને એ અને બી એટલે કે ઓ એ બી આપણને જે આ ઓ એ બી જે ભાગ છે એને આપણે શું કહીશું, વૃત્તાંશ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આપણે છેલ્લે વૃત્તખંડ કોને કહેવાય એની વાત કરીએ. આપણે વૃત્તખંડની આપણે વાત કરવાની આવે તો વૃત્તખંડ કોને કહેવાય, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા ચાપ જે આપણે ત્રિજ્યા લઈએ છીએ, ત્રિજ્યા સહિતની જે અંદરનો જે ભાગ રોકે છે એને વૃત્તાંશ કીધું. વૃત્તખંડ કોને કહેવાય તો અહીંયા આપણે આ જે દોર્યું છે એને આપણે શું કહીશું, જીવા છે. આ શું છે, જીવા. અને જીવાને સમાવતો જે ભાગ આપણને જે જોવા મળે છે, બરાબર, એટલે કે આ જે ભાગ આપણને જોવા મળે આ જે ભાગ આપણને જોવા મળે છે એ વૃત્તખંડ આપણે કહીશું. એને શેના તરીકે ઓળખીશું, વૃત્તખંડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આ જે વર્તુળની છે એ સંપૂર્ણ માહિતી આપણે આ લેક્ચરની અંદર જોઈ કે ભાઈ વર્તુળ એટલે શું, વર્તુળનું કેન્દ્ર કોને કહેવાય, વર્તુળની ત્રિજ્યા કોને કહેવાય, એનો જે વ્યાસ છે એ વ્યાસ કોને કહેવામાં આવે છે, બરાબર, એ બધી જ માહિતી આપણે આ લેક્ચરની અંદર અભ્યાસ કર્યો. બરાબર ને. તો તમને પણ આના વિશે વધારે ખ્યાલ આવી ગયો હશે. બરાબર. તો તમે પણ આ રીતે પ્રયત્ન કરજો કે ભાઈ વૃત્તાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય, ત્રિજ્યા કોને કહેવાય, એ જાતે વર્તુળ દોરી અને પછી તમારે પ્રયત્ન કરવાનો છે. થેન્ક યુ.